મિત્રો, તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદી આજે કરશે. હવે અહીં નોટબંધી અને લેવાયો મોટો નિર્ણય. 10 રૂપિયાની નોટથી લઈને 5000 રૂપિયાની આવશે નવી નોટ. કડક નિયમો અને મોદી જશે પાકિસ્તાન, જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ અને મોટા સમાચાર. પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભેટ્યા હતા, તેમના ખભે હાથ રાખ્યો હતો. બંને 3 કલાક સુધી બેઠક કરી હતી. ઝેલેન્સ્કીને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું, હું અહીં શાંતિનો સંદેશ લઈને આવ્યો છું. યુદ્ધથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. અમે શરૂઆતથી શાંતિના પક્ષમાં છીએ. સમસ્યાનો ઉકેલ વાતચીત અને કૂટનીતિથી થાય છે. રશિયા અને યુક્રેન સમજ બગાડ્યા વિના હવે વાતચીત શરૂ કરી દેવી જોઈએ. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી અને પ્રાથમિક શ્રદ્ધાંજલિ. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત કરી હતી. આ પછી પીએમ મોદી એક્સ પર લખ્યું કે યુદ્ધ બાળકો માટે વિનાશક છે. મારા વિચારો એવા બાળકોના પરિવાર સાથે છે કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, અને હું પ્રાર્થના કરું છું કે તેઓ આ દુઃખને દૂર કરવા માટે તેમને શક્તિ મેળવે. જ્યારે ઝેલેન્સ્કીએ લખ્યું કે દરેક દેશમાં બાળકોને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે, આપણે તેને શક્ય બનાવવું પડશે. પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને આવ્યા આગળના મહત્વના સમાચાર. દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી યુક્રેનની રાજધાની કીવમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા તેઓ ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. ભારતીય સમુદાયે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી પોલેન્ડથી સ્પેશિયલ ટ્રેન મારફતે કીવ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ યુક્રેન નેશનલ મ્યુઝિયમ ખાતે મલ્ટીમીડિયા સહિતશાસ્ત્રી પ્રદર્શનમાં હાજરી આપી હતી, જેઓ ઝેલેન્સ્કીને પણ મળ્યા હતા. હવે પીએમ નરેન્દ્ર મોદી વિદેશથી ભારત પરત ફર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ પૂરો કરીને ભારત પરત ફર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેન એમ 2 દેશોની મુલાકાતે માટે ગયા હતા, જે પૂર્ણ કર્યા બાદ દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીની યુક્રેન મુલાકાત સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી જે રીતે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. દેશના પીએમ બાદ ગુજરાતના સીએમ પટેલને લઈને આવ્યા મોટા સમાચાર. શક્તિપીઠ બહુચરાજી ખાતે નૂતન મંદિરના પ્રથમ ફેઝની કામગીરી શરૂ થવા જઈ રહી છે, જેનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખાતમુહૂર્તનું આજે આયોજન કરાયું છે. આ ખાતમુહૂર્ત સીએમ ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું હતું. નોંધનીય છે મિત્રો કે આ સ્થળે 86 ફૂટની વધી ઊંચાઈના શિખર સાથે શ્રી બહુચરાજી માતાજી મંદિર બનવાનું છે. હવે અન્નદાતાને લઈને ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂરથી ખેડૂતોને થયેલા નુકસાન સામે 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. ગુજરાતના કેટલાય જિલ્લામાં જુલાઈમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું. 45 તાલુકામાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરાયો છે, જેના આધારે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. SDRFના નિયમો પ્રમાણે 33% થી વધુ નુકસાન હોય તેને સહાય પ્રાપ્ત થશે. હવે અહીં બનાવ્યા કડક નિયમો. ખાદ્ય સુરક્ષા વિભાગે ગોરખપુરમાં કડક ગાઈડલાઈન લાગુ કરવાની તૈયારી કરી છે. આ નવી પહેલ અંતર્ગત બધા દૂધ વિક્રેતાઓને આઈડી કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે, તેમજ જે ડેરીઓ 500 લીટરથી વધુ દૂધનું વેચાણ કરે છે તેમણે લાયસન્સ લેવું ફરજિયાત બની રહેશે. મદદનીશ કમિશનરે જણાવ્યું છે કે રજીસ્ટ્રેશન માટે 100 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે, અને તેની સાથે જ બધા દૂધ વિક્રેતાને આઈડી કાર્ડ આપવું ફરજિયાત રહેશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી આજે કરશે મન કી બાત. પીએમ નરેન્દ્ર મોદી આજે 11 વાગે 113મી વખત મન કી બાત કાર્યક્રમ સંબોધન કરશે. આ એડિશનમાં તે ઝારખંડની મંદાર વિધાનસભાની લાઈવ કન્ડક્ટ થશે. તેની તૈયારીઓ ચન્હો બ્લોકના સ્માર્ટ બોકલેન હોલમાં પૂર્ણ કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના જલગાંવ અને રાજસ્થાનના જોધપુરની મુલાકાત લેશે. જલગાંવમાં 11 લાખ નવા લખપતિ દીદીનું સન્માન કરશે અને તેમને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. શું ભારતના વડાપ્રધાન જશે પાકિસ્તાન? પાકિસ્તાનમાં ઓક્ટોબરમાં કાઉન્સિલિંગ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ બેઠકમાં હાજરી આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પીએમ મોદી સિવાય સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના અન્ય નેતાઓ પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ કોઈ પણ નિર્ણય લીધો નથી. આ બેઠકમાં ભારત સરકારનું પ્રતિનિધિ કોણ કરશે અને કોને મોકલવામાં આવશે તે રસપ્રદ જોવાનું રહ્યું. જે પણ થશે, જે પણ અપડેટ હશે અમે તમને જણાવતા રહેશું. તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.
હવે ભારત બાદ પાકિસ્તાનમાં નોટબંધી. પાકિસ્તાને તેની કરન્સી બદલવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય લગભગ ભારતના નિર્ણય જેવો જ છે. આ પહેલાથી જાહેરાત કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદે કહ્યું કે નકલી ચલણની સમસ્યાને જોતા ડિસેમ્બર સુધીમાં કાગળની નોટ અને પોલિમર પ્લાસ્ટિકની નોટોથી બદલવામાં આવશે, જેમાં નવા સુરક્ષા ફીચર હશે, જેમાં 10 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીની નવી નોટો બહાર પાડવામાં આવશે.